મિત્રો, આપણે વિભાગ બી નો 35મો પ્રશ્ન આપણે જોયું કે ભાઈ અત્યાર સુધીમાં આપણે 34થી માંડી અને આગળના જે કઈ પ્રશ્નો જોયા એની સાથે એક ચેપ્ટર એક પ્રકરણને પણ આપણે યાદ રાખતા જઈએ છીએ. તો ગુજરાતના મેળાઓના નામ જણાવો એવો પ્રશ્ન છે. તો આપણો આ પ્રકરણ 2નો પ્રશ્ન છે કે જ્યાં મેળાઓનો આપણે પરિચય આપ્યો હતો, અલગ અલગ મેળાઓ જે આપણે ત્યાં ફેમસ છે. અને એક મોટું દ્રશ્ય મેં બાજુમાં બતાવ્યું છે, આપણું ગૌરવ એવું ભવનાથનો મેળો. હમણાં જ આપને ખ્યાલ હોય તો મહાશિવરાત્રિ આવે છે, 28 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ છે, એટલે એ સમયગાળામાં ભવનાથના પટાંગણની અંદર, ભવનાથ તળેટીની અંદર ઓછામાં ઓછા 10-12 લાખ લોકો જે મેળાની અંદર લાભ લેતા હોય, જેને સરકાર દ્વારા મિની કુંભ પણ જાહેર કરવામાં આવ્યો હોય એવો ભવનાથનો મેળો. પહેલાં તો આ મેળાઓની વાત કરવાની હોય ત્યારે ભારતીય પ્રજા અતિ પ્રાચીન સમયથી ઉત્સવ પ્રિય છે, આપણને મેળાઓ ગમે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક COVID-19ની પરિસ્થિતિના કારણે 2019 પછીથી મોટાભાગે મેળાઓ છે રદ થતા હોય છે. ભાતીગઢ મેળાઓનો આપણે આનંદ લઈ શક્યા નથી, લઈ શકતા નથી, બરોબર. તો આ મેળાઓની વાત કરીએ આપણે, જે ગુજરાતના મુખ્ય મેળાઓની વિગતો આપણને અહીંયા આપેલી છે ડિસ્પ્લેમાં, કે ગુજરાતની ભાતીગઢ સંસ્કૃતિમાં વિવિધ સ્થળોએ પરંપરાગત રીતે ધાર્મિક સામાજિક મહત્વ ધરાવતા મેળાઓ ભરાય છે. બે વસ્તુ મહત્વની આવી, એક સામાજિક અને ધાર્મિક મહત્વ. આપણા દરેક મેળાઓ પાછળ કંઈક ને કંઈક એમ કહીએ કે ભાઈ કેમેસ્ટ્રી હોય, મીન્સ કે કંઈક ને કંઈક એવું હોય કે જેના કારણે એ મેળો ભરાતો હોય, કાં તો એની ઐતિહાસિકતા હોય, કાં એ ધર્મની પરંપરાગતતા હોય, કાં તો એ ધાર્મિક સ્થળનું કંઈક મહત્વ હોય, કાં તો એ મેળાનું સામાજિક મહત્વ હોય. એટલે આપણે જે મેળાઓની વાત કરીએ છીએ એમાં મહત્વના મેળાઓમાં સૌથી પહેલો ડિસ્પ્લે ઉપર આપેલો છે જે મોઢેરાનો મેળો, જે મહેસાણાની અંદર ભરાય છે. મોઢેરા શ્રાવણ વદ અમાસના દિવસે આપણને મેળાઓની સાથે એની તિથિ લખવી ફરજિયાત હોય છે, કારણ કે તિથિ MCQમાં પણ પૂછે છે લોકો. તો સૌથી પહેલો મેળો આપ્યો છે ડિસ્પ્લેમાં, કયો છે? તો કે મોઢેરાનો મેળો. મોઢેરા જે મહેસાણા જિલ્લાની અંદર આવેલું છે એ મોઢેરાનો મેળો છે. ત્યાર પછી છે બહુચરાજીનો મેળો, જે ચૈત્ર સુદ પૂનમ એ પણ પાટણની અંદર જ ભરાય છે. બહુચરાજી જે આપણને ખ્યાલ છે કે ભાઈ આપણો મારુતિ સુઝુકીનો પ્લાન્ટ આવેલો છે આખો, એ બહુચરાજી સ્થળ. કાળિયા ઠાકરનો મેળો, જે શામળાજીનો મેળો છે, જે કારતક સુદ 11થી અમાસ સુધી. ભાદરવી પૂનમનો મેળો, જે ભાદરવી સુદ પૂનમના રોજ ભરાય છે. અંબાજી બનાસકાંઠાની અંદર અંબાજી છે, આબુ અંબાજી તરીકે આપણે જેને ઓળખીએ છીએ, આબુ સાથે નામ જોડેલું છે. અંબાજી એ આપણું ગુજરાતનું સ્થળ છે અને આબુ છે એ રાજસ્થાનનું સ્થળ છે. તો અહીંયા બનાસકાંઠા જિલ્લો છે. ગિરનારનો ભવનાથનો મેળો, જેનું ચિત્ર આપણે વિશાળ બતાવ્યું છે બાજુમાં, તો આ આપણું ગૌરવ છે, કારણ કે ભવનાથનો મેળો ઘણો ફેમસ છે. ભાતીગઢ મેળો પણ ગણાય છે તરણેતરની જેમ જ. તો આ છે મહાવદ 9-12, એટલે કે હમણાં જ જે મેં કીધું એમ 28 ફેબ્રુઆરી પછીથી મહાશિવરાત્રિનો મેળાની શરૂઆત થવાની છે. તરણેતરનો મેળો, જે સુરેન્દ્રનગરની અંદર આવેલ જે મેળો ભરાય છે, તરણેતર ગામ છે સુરેન્દ્રનગરની અંદર, એનું થાનગઢ, અને થાનગઢથી 5 કિલોમીટર દૂર તરણેતર નામનું ગામ છે, જે આ પાંચાલી દ્રૌપદીનો આપણે ક્યાં સ્વયંવર થયો હતો આપણે કદાચ ઇતિહાસમાં ક્યાંક વાંચ્યું છે. તો એ તરણેતરની અંદર સૌથી મહત્વનો, ગુજરાતનો સૌથી વિવિધતાવાળો અને સૌથી પરંપરાગત જ્યાં રીતરસમો આજે પણ ત્યાં ગાડા બળદની અને ઊંટની ને ઘોડાની હરીફાઈઓ થતી હોય છે, તો એ ભાતીગઢ સંસ્કૃતિનું દર્શન કરાવતો મેળો એટલે તરણેતરનો મેળો. એ સિવાય ભડિયાદનો મેળો, આપણે ખાલી નામ જ લખવાના છે અને તિથિ લખવાની જ બાજુમાં, અને માત્ર 5-7 મેળાઓના નામ લખશો તો યાદ છે, કારણ કે 2 ગુણમાં પૂછાણો બેટા, ખાલી 2 જ ગુણમાં. ભડિયાદનો મેળો છે, જે અમદાવાદની અંદર ભડિયાદ વિસ્તાર છે. રજબ માસની તારીખ 9-11, આ મુસ્લિમ સંપ્રદાયનો મેળો છે, એટલે રજબ માસ શબ્દ આવ્યો છે, કારણ કે આપણે કારતક માસને ઓળખીએ છીએ ગુજરાતી મહિનાઓને, એમાં કે રજબ માસ આવતો નથી. રજબ માસ છે મુસ્લિમની અંદર, એ મહિનો અલગથી આપણે કેમ એને અલગ અલગ માસ હોય છે, તો એ પ્રકારે એને રજબ માસ તરીકે ઓળખે છે લોકો. ભાવનગરની અંદર ભરાતો નકડંગનો મેળો, ભાદરવાવદ અમાસ, નકડંગ એક સ્થળનું નામ છે, ત્યાં એક ભવ્ય મેળો ભરાય છે. માધવપુર, આપણે ઘેડ વિસ્તારની વાત કરીએ, આપણો માધવપુર બીચ ઉપર ને એની આસપાસના વિસ્તારની આપણે મુલાકાત પણ લીધી હોય તો માધવપુર પોરબંદર ચૈત્ર સુદ 9-13 આ ભવ્ય મેળો દર વર્ષે યોજાતો હોય છે. ધોળકાની અંદર, અમદાવાદની અંદર ધોળકાનો વૌઠાનો મેળો, મિત્રો અહીંયા ગધેડાની લેવેચ માટેનો મેળો છે. આ વૌઠાનો મેળો છે ને, ત્યાં ગધેડાની લેવેચ થાય છે,
ગધેડા માટેનું સ્પેશિયલ, ગધેડાની ખરીદી કરવા માટે લોકો ત્યાં આવતા હોય છે, એ પ્રકારની એની સાંસ્કૃતિક માન્યતા છે. આ બાજુ છે મીરાદાતારનો મેળો કે જે ઉનાવાની અંદર ઊંઝા રજબ માસની 16-22 તારીખ દરમિયાન એ મેળો ભરાતો હોય છે. યાદ રાખશું ઉનાવા મીરાદાતાર. ડાંગ દરબારનો મેળો આહવા ડાંગ વિસ્તારની અંદર. મિત્રો, આ મેળાની એક બીજી વિશેષતા છે, અહીંયા મેળાની અંદર પુરુષો દ્વારા પોતાનું યોગ્ય પાત્ર, પોતાને જે અનુકૂળ છે એ પાત્રની પસંદગી માટે એક પ્રકારની સ્પર્ધા થાય. એ સ્પર્ધાની અંદર એ જીતી જાય તો એને મનગમતી સ્ત્રી સાથે એના લગ્ન કરવામાં આવે. એક પ્રકારની પરંપરાગત માન્યતા સાથેનો મેળો છે આ જે આવેલો છે ડાંગ દરબારનો મેળો. ડાંગની અંદર ગોળ ગધેડાનો મેળો ગરબાડાની અંદર દાહોદ જિલ્લાની અંદર હોળી પછીના 5મા કે 7મા દિવસે હોય છે. ગોળ ગધેડાનો મેળો છે એ ગધેડાની લેવેચ માટેનો નથી, નામથી એવું લખી નાખવાનું નથી. ગધેડાની લેવેચ માટેનો કયો છે તો કે વૌઠાનો મેળો છે. અહીંયા ગોળ ગધેડાનો મેળો છે એ માત્ર સાંસ્કૃતિક મહત્વ ધરાવતો દાહોદ જિલ્લાનો મેળો છે. દાહોદ ની અંદર ભરાય છે આ મેળો. કાર્તિકી પૂર્ણિમાનો મેળો સોમનાથ, આપણે ત્યાં કાર્તિકી પૂર્ણિમાનો મેળો સોમનાથ ટેમ્પલ, આપણે પ્રભાસ પાટણ ગામ અને એની અંદર આવેલું સોમનાથ મહાદેવનું મંદિર ત્યાં ભરાતો એક ભવ્ય મેળો કાર્તિકી પૂર્ણિમાનો મેળો છે. અને લાસ્ટમાં છે ભાંગુરિયાનો મેળો, છોટાઉદેપુર અને ક્વાંટ હોળીથી રંગપાંચમ સુધી ભરાય છે. ભાંગુરિયા એ છોટાઉદેપુરની અંદર આવે છે અને ત્યાં ક્વાંટ એનો વિસ્તાર છે કે ક્વાંટ ગામ, ત્યાં હોળીથી રંગપાંચમ સુધી આ મેળો ભરાય છે અને એનું ય સાંસ્કૃતિક મહત્વ છે. અહીંયા આપણે મેળાઓનો પ્રશ્ન પૂર્ણ કરીએ છીએ.